હેલો એવરીવન, કેમ છો તમે બધા? મજામાં છો ને બાળમિત્રો? મહદી સ્કૂલમાં હું તમારા બધાનું સ્વાગત કરું છું. બાળમિત્રો, આજે આપણે ફરી પાછા ભેગા થઈ ગયા કંઈક નવું શીખવા માટે. અને આજે શું શીખવાનું છે એ ખબર છે ને તમને લોકોને? આજે આપણે શીખીશું સામાન્ય જ્ઞાનમાં રમતો અને તેના સાધનો વિશે, બરોબર ને? અડધી રમતો આપણે શીખી ગયા અને એ રમતો સેના સેના વડે રમાય છે એ પણ આપણે શીખી ગયા. પરંતુ હજી થોડીક રમતો બાકી છે જે આપણે શીખવાની છે, બરોબર ને? તો તમે બધા રેડી છો ને? રેડી જ હશો, કારણ કે રમત વિશે શીખવું કોને ન ગમે? બધાને ગમે, કારણ કે રમત રમવી તો બધાને ગમતી હોય છે, મને પણ, તમને પણ અને બધાને. તો આજે આપણે ફરી પાછી નવી નવી રમતો શીખીશું, બરોબર ને? તમે આટલા દિવસથી રોજ કંઈક ને કંઈક ભણો છો, રોજ કંઈક ને કંઈક નવું શીખો છો, એટલે હવે હું તમને રમત વિશે શીખવું છું કે તમને લોકોને મજા પડી જાય, બરોબર ને? તો ચલો, તમે બધાએ તમારી નોટબુક, કંપાસ બોક્સ બધું સાથે લઈ લીધું હશે, બરાબર ને? કે અહીં જે પણ રમત આવે એ રમતનું નામ તમારે લખતા રહેવાનું, બરાબર? તો બાળમિત્રો, આપણે કઈ કઈ રમત શીખ્યા અત્યાર સુધી, યાદ છે કોઈને? અહીંયા આ રમતના સાધનો આપ્યા છે, એ સાધન પરથી તમને યાદ આવશે કે આપણે કઈ કઈ રમતો શીખ્યા છીએ. તો આપણે હોકી વિશે શીખી લીધું, કબડ્ડીની રમત વિશે શીખી લીધું, ક્રિકેટની રમત જોઈ, કેરમ જોઈ લીધી, ચેસ જોઈ લીધી અને ખોખોની રમત વિશે પણ શીખી લીધું. તો આજે હવે હું તમને નવી રમત શીખવાડીશ, બરાબર? છેલ્લે આપણે ખોખોની રમત વિશે શીખ્યા હતા. આ ખોખોનું મેદાન છે, બરાબર, કે જેમાં દરેક ખેલાડી એકબીજાની વિરુદ્ધમાં બેસે છે અને દાવ દેનાર વ્યક્તિ દાવ લેનાર ખેલાડીને પકડવા જાય છે. તો આવી રીતે ખોખોની રમતમાં બેસવાનું હોય છે અને આવી રીતે જ રમવાનું હોય છે. ખ્યાલ આવ્યો તમને લોકોને? તો હવે આપણે નવી રમત શીખીશું. તો એ રમતનું નામ છે બેડમિન્ટન. કઈ રમત છે આ? બેડમિન્ટન. તમારી સામે આ રમત આવી ગઈ છે જે તમે જોઈ શકો છો, બરાબર? પહેલાં તો તમે રમત જોઈ લ્યો, પછી હું તમને શીખવીશ, બરાબર? જો અહીંયા બેડમિન્ટનનું ગ્રાઉન્ડ દેખાય છે તમને, અથવા તો આ હોલ પણ હોઈ શકે, એટલે કે આ બેડમિન્ટનની રમત કોઈ હોલમાં પણ રમી શકાય છે અથવા તો મેદાનમાં પણ રમી શકાય છે. બેડમિન્ટનમાં બે ખેલાડીઓ હોય છે, એક તમે જોઈ શકો છો, એક આ બાજુ છે અને બીજો ખેલાડી આ બાજુ છે. હવે વચ્ચે અહીં શું છે? તો વચ્ચે નેટ ફિટ કરવામાં આવી હોય છે. નેટ, નેટ એટલે જાળી. અહીંયા વચ્ચે જાળી ફિટ કરવામાં આવી હોય છે. અને હા, રમવાની કઈ રીતે હોય છે? તો બંને પ્લેયર્સ એટલે કે બંને ખેલાડીના હાથમાં
રેકેટ હોય છે, બરાબર, અને એક ફૂલ હોય છે, બરાબર. એ હમણાં હું તમને બેડમિન્ટનના સાધનો બતાવીશ એટલે તમને ખ્યાલ આવશે, બરાબર. જો અહીં છે બેડમિન્ટનના સાધનો, આ તમે જે જોઈ શકો છો એ રેકેટ છે, બરાબર, જે અહીંયાથી પકડવાનું હોય છે અને આ ગોળ જે ભાગ છે ત્યાં વચ્ચે ઝીણા ઝીણા સ્ક્વેર છે, એટલે કે તે જાળી ફિટ કરી છે. તો બંને ખેલાડી પાસે આવું એક એક રેકેટ હોય છે અને આ જે તમે જુઓ છો તે ફૂલ છે, બરાબર, એટલે એને કોક પણ કહી શકાય. તો આ ફૂલ વડે બેડમિન્ટનની ગેમ આપણે રમી શકીએ છીએ. ખ્યાલ આવ્યો? આપણે હમણાં જે આગળ ગેમ જોઈ ને બેડમિન્ટનની, તેમાં એક પ્લેયર આ બાજુ હતો અને એક પ્લેયર આ બાજુ હતો, બંનેના હાથમાં આવું રેકેટ છે અને બંને આ જે ફૂલ છે એટલે કે આ જે કોક છે એને રેકેટથી મારે છે, એટલે કે એકબીજાને પાસ કરે છે. સમજાયું? તો તમે આ સાધનો પહેલાં સરખી રીતે જોઈ લો, પછી આપણે ફરીથી બેડમિન્ટનની ગેમ જોઈશું. આ જે રેકેટ છે એ કલરફુલ હોય છે, એટલે કે અલગ અલગ રંગમાં જોવા મળે છે, બરાબર. આ બેડમિન્ટન કોઈ પણ લોકો રમી શકે છે, નાના બાળકો પણ રમી શકે છે અને મોટા લોકો પણ રમી શકે છે. બેડમિન્ટનના જે સાધન છે આ ફૂલ અને આ રેકેટ તમે જોઈ લીધું. તો હવે આપણે ફરીથી ગેમ જોઈશું. જો બંનેના હાથમાં એક એક રેકેટ છે અને આપણે જે હમણાં ફૂલ જોયું ને પેલું સફેદ કલરમાં, એ બંને રેકેટથી એકબીજાને પાસ કરે છે, બરાબર. જો જ્યાં એ ફૂલ જાય ત્યાં પ્લેયર જે છે પોતાનું રેકેટ લઈને જાય છે, એટલે કે તેને ઉછાળવા માટે. જો રમતા રમતા આ ફૂલ પડી જાય તો એનો સ્કોર ઓછો થઈ જાય છે, એટલે કે તેને એટલા માર્ક્સ ઓછા આવે છે, બરાબર. તે આઉટ નથી થતા પરંતુ તેને સ્કોર ઓછા થાય છે, અને જેનાથી નથી પડતું એનામાં સ્કોર વધે છે, બરાબર. તો તમે જોઈ શકો છો કે અહીંયા જે બે પ્લેયર છે કેટલું વ્યવસ્થિત રીતે રમે છે. બેમાંથી એક પણ વડે આ ફૂલ છે એ નીચે જમીન પર પડતું નથી. ખ્યાલ આવે છે? હવે આ જે આખું તમે જોવો છો નીચે લીલા કલરમાં, એ બેડમિન્ટન રમવાની જગ્યા છે, બરાબર. આ પ્લેયર માટે પણ સરખી જગ્યા છે અને આ પ્લેયર માટે પણ સરખી જગ્યા છે. આટલી સ્પેસમાં જ એને રમવાનું હોય છે અને આ પ્લેયરને પણ આટલી સ્પેસમાં જ રમવાનું હોય છે. હવે તમે અહીં જોઈ શકો છો અહીંયા જ એક ભાઈ છે, એવી જ રીતે અહીં પણ એક ભાઈ છે. તે બંને શું કરે છે? તો તે બંને આ બંને ખેલાડીની જે આ રમત છે એને ઓબ્ઝર્વ કરે છે, એટલે કે તેનું ધ્યાન રાખે છે, તેનો નિર્ણય કરે છે કે કોને કેટલા સ્કોર થશે, કોનું ફૂલ ક્યારે પડી ગયું, કોણ કેવી રીતે રમે છે. એ બે જે ધ્યાન રાખવાનું કામ છે એ આ બંને કરે છે. જેમ ક્રિકેટની રમતમાં એમ્પાયર હોય છે ને, એવી જ રીતે આ રમતમાં જે અહીં તમે જુઓ છો કે એક ભાઈ અહીંયા બેઠા છે અને એક ભાઈ અહીંયા બેઠા છે, તે બંને આ બંને પ્લેયરનું એટલે કે બંને ખેલાડીનું ઓબ્ઝર્વ કરે છે.
બરાબર, તો આ ગેમનું નામ છે બેડમિન્ટન. આપણે આને ફૂલ રેકેટ પણ કહી શકીએ છીએ. ચલો હવે બેડમિન્ટનનું નામ લખતા શીખી જઈએ. ચલો બધા લખશે મારી સાથે. સૌથી પહેલા બ બકરીનો બ, ઉપર એક માત્ર, ત્યાર પછી ડ ડગલાનો ડ, મને રસવઈ મી, નગારાનો ન અડધો કરીને ટપાલીના ટ સાથે જોડવાનો છે, અને ફરી પાછો નગારાનો ન આખો કરવાનો છે. નામ થોડુંક અઘરું છે પણ તમે લખશો તો સાવ સહેલું છે. બે ડ મી ટ ન, બેડમિન્ટન. તો ચલો તમે લોકોએ બેડમિન્ટનની ગેમ જોઈ લીધી, આપણે એના સાધનો પણ જોઈ લીધા, અને એનું નામ કઈ રીતે લખાય એ પણ શીખી લીધું, અને તમે તમારી બુકમાં પણ લખી લીધું હશે. બરાબર, તો આ બેડમિન્ટનની રમતમાં તમને મજા આવી હશે. અત્યારે તમે લોકો ઘરે છો તો તમે લોકો તમારા ફ્રેન્ડ્સ સાથે અથવા તો તમારા ભાઈ અને બહેન સાથે આ બેડમિન્ટન રમી શકો છો. બરાબર, તો આ ગેમ હતી બેડમિન્ટન, જે આપણે ઘરના બહાર ફળિયામાં અથવા તો મેદાનમાં રમી શકીએ છીએ, પરંતુ ઘરની અંદર રમાતી ગેમ નથી. બરાબર, ચલો ત્યાર પછી હવે આપણે નવી ગેમ વિશે જોઈશું. તો નવી ગેમ છે બાસ્કેટબોલ. કઈ ગેમ છે? બાસ્કેટબોલ. ચલો આ ગેમ જોઈ લો પહેલા. દરેક ગેમ વિશે આપણે પહેલા શીખીશું અને પછી જ એનું નામ લખવાનું. બરાબર, ચલો જોઈ લીધી ગેમ. તો હવે હું સમજાવું ત્યાં તમારે બધાએ ધ્યાન રાખવાનું છે. જેવી રીતે આપણે અત્યાર સુધી જેટલી ગેમ શીખ્યા એવી જ રીતે આ ગેમ એટલે કે બાસ્કેટબોલમાં પણ બે ટીમ હોય છે. બરાબર, એક ટીમ અને બીજી ટીમ. બંને ટીમના કોસ્ટ્યુમ એટલે કે તેના કપડાં અલગ અલગ હોય છે. તમે અહીં જોઈ શકો છો કે એક ટીમ છે એ લોકોના ભૂરા રંગના કપડાં છે, અને બીજી જે ટીમ છે એ લોકોના પીળા રંગના કપડાં છે. એ લોકોએ પગમાં શૂઝ અને સોક્સ પહેર્યા છે, દેખાય છે તમને, એટલે કે બૂટ અને મોજા, ટીશર્ટ અને શોર્ટ્સ પહેર્યું છે. હવે બાસ્કેટબોલની રમત કોઈ એક હોલમાં રમાતી રમત છે. બરાબર, ક્યાં રમાય છે? હોલમાં, ખૂબ જ મોટો હોલ હોય ત્યાં રમાતી રમત છે. હવે આ કઈ રીતે રમવાની હોય છે? તો આ રમતમાં જે બે ટીમ હોય છે બધા જ પ્લેયર એક સાથે હોલ પર હોય છે. જ્યારે વિસલ વાગે એટલે કે સીટી વાગે ત્યારે ગેમ રમવાની શરૂઆત થાય છે, અને એક બોલ હોય છે એ બોલ વડે બાસ્કેટબોલ રમવાનો હોય છે. હવે એક ટીમના ખેલાડીઓ એકબીજાને બોલ પાસ કરે છે એટલે કે એકબીજાને આપે છે. શું કરવા? અહીંયા તમે જ્યાં નેટ દેખાય છે તમને, એટલે કે બાસ્કેટ જેવું દેખાય છે, ત્યાં એ બોલ ફેંકવાનો હોય છે, એટલે કે એ નેટની અંદર બોલને જવા દેવાનો હોય છે. જો તમે જુઓ છો અત્યારે, જો આ નેટની અંદર બોલ જતો રહે તો એનો એક માર્ક્સ મળે છે અથવા તો એક સ્કોર વધે છે. પરંતુ અગર નેટની બહાર એ દડો જતો રહે તો આપણને સ્કોર મળતા નથી.
અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા આંકડા દેખાય છે ને, 5, 4, 1, 2, 3 આવે છે, ત્યાં સ્કોરબોર્ડ છે કે જે લોકો બાસ્કેટની અંદર બોલ નાખે એના સ્કોર વધે છે. ખ્યાલ આવ્યો તમને? હવે અહીંયા બાસ્કેટની અંદર બોલ નાખવાનો હોય છે, જ્યારે એક ટીમના ખેલાડીઓ બોલ નાખવાનો પ્રયત્ન કરે છે તો બીજી ટીમના ખેલાડીઓ એ બોલને રોકે છે, બરાબર? તો એવી જ રીતે બોલ એક જ ટીમના ખેલાડીઓ એકબીજાને પાસ કરે છે અને બીજી ટીમના ખેલાડીઓ બોલને રોકવાની કોશિશ કરે છે. ખ્યાલ આવ્યો? તો આવી રીતે બાસ્કેટબોલની રમત રમવામાં આવે છે. હવે આપણે બાસ્કેટબોલના સાધનો જોઈ લેશું. અહીં લખ્યું છે બાસ્કેટબોલના સાધનો. જો આ છે બાસ્કેટ, એટલે કે એમાં નેટ ફિટ કરવાની હોય છે. જાળી દેખાય છે તમને? આ એ નીચેથી ખુલ્લી હોય છે, એટલે કે દડો જે આની અંદર નાખે એ નીચેથી પસાર થાય છે, બરાબર? આ એના સાધનો છે. બાસ્કેટ બોલ રમવા માટે આવી નેટની જરૂર પડે છે અને આ બોલની જરૂર પડે છે. સૌથી પહેલાં આપણે જ્યારે સાધનો જોયા તેમાં મેં તમને આવો બોલ બતાવ્યો હતો, બરાબર, કે બાસ્કેટબોલ રમવામાં ઉપયોગી થાય છે. તો આ નેટની અંદર જો બોલ પાસ થઈ જાય, એટલે કે પસાર થઈ જાય, તો એનો સ્કોર વધે છે. પરંતુ આ નેટની બહારથી જ તે દડો પસાર થાય તો એનો સ્કોર મળતો નથી. ખ્યાલ આવ્યો? એટલે જેના સ્કોર વધારે થાય એ જીતી જાય અને જેના સ્કોર ઓછા થાય તે હારી જાય છે, બરાબર? પણ બધી જ ગેમની જેમ આ ગેમમાં પણ બે ટીમ હોય છે અને તેના બધા જ ખેલાડીઓ એક સાથે રમત રમતા હોય છે. પોતાને જીતાડવા માટે લોકો દડાને રોકે છે, એટલે કે બીજી ટીમના દડાને રોકે છે. ફરી એકવાર આપણે જોઈ લઈશું. ચલો હવે સરખી રીતે રમત જોઈ લ્યો, કારણ કે મેં તમને સમજાવી દીધું. જો આ જે છોકરો છે તેણે કૂદકો મારીને બોલ ફેંક્યો, ક્યાં ગયો બોલ? બહાર જતો રહ્યો, એટલે એને સ્કોર મળશે નહીં. પરંતુ એ જ દડો આની અંદર જતો રહે તો એને સ્કોર મળે. ખ્યાલ આવ્યો? તો આવી જ રીતે બાસ્કેટબોલની રમત રમવાની હોય છે. ચલો હવે આપણે બાસ્કેટબોલનું નામ શીખી લઈશું. ચલો લખો બધા મારી સાથે, બને કાનો બા. હવે બધાનું ધ્યાન અહીંયા હો નામ ઉપર, આપણે રમત જોઈ લીધી છે એટલે હવે અહીંયા ધ્યાન. બને કાનો બા, સસલાનો સ અડધો કરવાનો છે, એને ક સાથે જોડવાનો છે, ઉપર એક માત્ર અને ટપાલીનો ટ. બાસ્કેટ બોલ, બને કાનો બા, ઉપર એક માત્ર અને લખોટીનો લ, બાસ્કેટબોલ. આ રમતમાં ખાલી બાસ્કેટ અને બોલની જ જરૂર પડે છે અને એનું નામ પણ એવું છે કે બાસ્કેટબોલ. ચલો લખાઈ ગયું બધાને? તો હવે આપણે આગળ નવી રમત શીખીશું. આજે આપણે બેડમિન્ટન શીખ્યા અને બાસ્કેટબોલ રમતા શીખ્યા. હવે આપણે ત્રીજી કઈ રમત શીખીશું? તો એ છે વોલીબોલ, બરાબર? કઈ રમત છે? વોલીબોલ. ચલો તમે વોલીબોલ જોઈ લો કે સૌથી પહેલા કઈ રીતે રમાય.
જોઈ લીધું. જો કઈ રીતે રમે છે આ ચિત્ર જોવામાં તમને વધારે મજા આવશે, કારણ કે અત્યાર સુધી આપણે જે કઈ રમત જોતા હતા તે બધામાં છોકરાઓ રમતા હતા. આમાં કોણ રમે છે? આમાં કાર્ટૂન રમે છે, બરાબર ને? આ ઓલું આપણે જે કાંઈ ગેમ જે બધી લાઈવ હતી આમાં કાર્ટૂન લોકો રમે છે. કેવા નાના નાના સરસ કાર્ટૂન છે, અને તેઓ વોલીબોલથી રમી રહ્યા છે. હવે આ વોલીબોલની રમત કઈ રીતે રમવાની, તો ચલો એ માટે હું તમને સમજાવી દઉં. બધાનું ધ્યાન અહીંયા જો, વોલીબોલમાં પણ બે ટીમ હોય છે. એક ટીમ આ બાજુ હોય છે અને બીજી ટીમ આ બાજુ હોય છે. બંને ટીમના ખેલાડીઓ રમી શકે છે. અત્યારે આપણે જોઈએ ને તો અહીંયા એક જ ખેલાડી છે, એક આ બાજુ અને એક આ બાજુ, પરંતુ આમાં 5 થી 6 ખેલાડીઓ એક સાથે રમી શકે છે, બરાબર? હવે આ રમતમાં કઈ રીતે હોય છે, તો વચ્ચે જાળી ફિટ કરવામાં આવેલી છે. તમે આ જોવો છો, આ ગ્રીન કલરના એટલે કે લીલા રંગના થાંભલા છે, દેખાય છે? એક અહીંયા અને એક આ બાજુ, દેખાયું? એ બંને થાંભલામાં વચ્ચે આવી જાળી ફિટ કરવામાં આવેલી છે. જે આવી જાળી આપણે ક્યાં જોઈતી? આગળ બેડમિન્ટનમાં, એટલે કે ફૂલ રેકેટમાં આપણે આવી જાળી જોઈતી, બરાબર? વચ્ચે આવી લાંબી જાળી ફિટ કરવાની હોય છે, એની એક બાજુ એક ટીમ છે, એની બીજી બાજુ બીજી ટીમ છે. હવે આ વોલીબોલ માટે એક મોટો રબરનો દડો હોય છે, જે તમે જોઈ શકો છો. એ દડાને હાથથી મારવાનો હોય છે, બરાબર? એક બાજુની ટીમ છે, જેવી વિસલ વાગે એટલે ગેમ સ્ટાર્ટ થાય છે, એટલે અહીંથી દડો મારવામાં આવે છે. એ દડો અહીંથી હાથથી મારવામાં આવે, ફરી પાછું અહીંયાથી મારવામાં આવે છે. જે બાજુ દડો જાય ત્યાં અલગ અલગ જગ્યાએ ખેલાડીઓ ઊભા હોય છે, તે પોતાના હાથથી દડાઓ મારે છે. અલગ અલગ સર્વિસ હોય છે, વોલીબોલ રમવામાં હાથની અલગ અલગ સર્વિસ હોય છે. એ સર્વિસ દ્વારા દડાને મારવામાં આવે છે. હવે આમાં કઈ રીતે આઉટ થાય છે? તો જો રમતા રમતા આપણે દડાને મારી ન શક્યા, અને જો દડો હાથમાંથી છટકી ગયો કે નીચે પડી ગયો, તો આપણને ગોલ થતો નથી, એટલે કે એટલો સ્કોર ઓછો મળે છે. ખ્યાલ આવ્યો? અહીંયા તમે જુઓ છો કે આ બંને જે કાર્ટૂન છે, બંને જે નાના નાના બોય છે એ રમે છે, બેમાંથી એક પણ ના હાથેથી દડો પડતો નથી, કેટલું વ્યવસ્થિત રમે છે. તો આવી જ રીતે રમીએ તો આપણને સ્કોર મળે છે, પરંતુ જો હાથમાંથી દડો પડી ગયો તો સ્કોર મળતો નથી. હવે જો આવી નેટ ફિટ કરવાની, આવો થાંભલો, આ બધું ઘરમાં શક્ય નથી, એટલે આ ગેમ પણ બહાર મેદાનમાં રમવાની ગેમ છે. ખ્યાલ આવ્યો? એટલે કે આ ગેમ પણ આઉટડોર ગેમ છે, ઘરમાં આવી ગેમ ક્યારેય રમાય નહીં. ઇવન આવા મોટા દડાથી પણ ઘરમાં રમાય નહીં, કારણ કે ઘરની વસ્તુ સાથે જો દડો ભટકાય તો વસ્તુ તૂટી જાય છે. આપણા ઘરે તો કાચ પણ હોય, ટીવી હોય, ફર્નિચર હોય, ફ્રીજ હોય, તો એવી વસ્તુ સાથે જો દડો ભટકાય તો વસ્તુ તૂટી જાય છે,
એટલે ક્યારે પણ આવી રમત ઘરમાં રમવાની નહીં, પરંતુ કોઈ મેદાન હોય તો ત્યાં જ આવી રમત રમવાની. અત્યારે તમે જે જુઓ છો એ દરિયાકાંઠે રમત રમાય છે, બરાબર. સરસ મજાની નેટ ફિટ કરી છે અને ત્યાં બંને બાળકો રમે છે, બરાબર. તો આ રમત છે વોલીબોલ. હવે આપણે વોલીબોલનું નામ શીખી લઈએ કે કઈ રીતે રમાય છે. તો ચલો, ઉપર લખ્યું છે વનેકાનો વા, ઉપર એક માત્ર, લને દીર્ઘયલી, વનેકાનો બા, ઉપર એક માત્ર અને લ, વો લી બો લ, વોલીબોલ. ચલો, વોલીબોલની રમત જોઈ લીધી, તો હવે એના સાધનો જોઈ લેશું આપણે. આ છે વોલીબોલના સાધનો. મેં તમને કહ્યું ને કે વોલીબોલમાં વચ્ચે જાળી ફિટ કરવામાં આવે છે, બંને સામસામે થાંભલો હોય કે પોલ હોય તેમાં આવી રીતે જાળી ફિટ કરવાની હોય છે. અને આવા દડાથી, એટલે કે આવો મોટો બોલ હોય છે, તેનાથી રમવામાં આવે છે. આ રમત રમતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે આ બોલ આપણને વાગી ન જાય, કારણ કે એકદમ હવા ભરેલો બોલ હોય અને જોરથી આપણી સામે આવે તો આપણને વાગી જવાની શક્યતા રહે છે. તો રમતી વખતે ખાસ ધ્યાન રખાય કે આવો બોલ આપણને વાગી ન જાય. તો વોલીબોલના સાધનો, અહીં શું લખ્યું છે વોલીબોલના સાધનો, અને એની માટે જોઈએ આવી નેટ અને આવો દડો. આ વગર આ ગેમ રમી શકાય નહીં, બરોબર. આગળ આપણે બેડમિન્ટન શીખ્યા ને, એમાં પણ આવી જ જાળી હોય છે, એમાં પણ ફૂલ રેકેટથી રમવાનું હોય છે, બરાબર ને. તો બાળમિત્રો, તમે વોલીબોલ અને તેના સાધનો જોઈ લીધા. તો આજે આપણે કેટલી ગેમ શીખ્યા? આજે પણ આપણે 3 ગેમ શીખ્યા, બરોબર. તો પહેલેથી આપણે જોઈ લેશું. સૌથી પહેલા આપણે શીખ્યા હતા હોકી, બરાબર. હોકીની રમત કઈ રીતે રમાય એ જોઈ લીધું, પછી હોકીના સાધનો જોઈ લીધા કે કયા કયા સાધનો વડે હોકી રમાય છે. ત્યારબાદ કબડ્ડી, તો કબડ્ડી કઈ રીતે રમાય એ પણ આપણે જોઈ લીધું. કબડ્ડીમાં તો હાથ અને પગથી રમવાનું હોય છે, એટલે એમાં કોઈ સાધનની જરૂર નથી હોતી. એટલે કબડ્ડીનું મેદાન કેવું હોય છે એ પણ આપણે જોઈ લીધું. ત્યારબાદ ક્રિકેટ, તો ક્રિકેટનું મેદાન તો ખૂબ જ મોટું હોય છે, અને ક્રિકેટ કઈ રીતે રમવાની છે એ પણ આપણે જોયું. તમે અવારનવાર ટીવીમાં પણ જોતા હશો. ક્રિકેટના સાધનો કયા છે તો એ પણ આપણે જોઈ લીધા કે બેટ, બોલ અને સ્ટમ્પ, આ છે ક્રિકેટના સાધનો. ત્યારબાદ આપણે શીખ્યા હતા કેરમ, કે કેરમ ચોરસ આકારમાં હોય છે, ઘરમાં રમાતી રમત છે, તેમાં સ્ટ્રાઇકર અને કુકરી હોય છે, બરાબર. કેરમમાં 4 લોકો રમી શકે છે. અને કેરમનું સાધન કે એક લાકડાનું પાટિયું હોય છે, એના અંદર આવી કુકરીઓ હોય છે, બરાબર. ત્યાર પછી આપણે શીખ્યા હતા ખો ખો, કે ખો ખો છે મેદાનમાં રમાતી રમત છે, બે ટીમ વચ્ચે રમાય છે, બરાબર. ખોખોમાં પણ કોઈ સાધન નથી હોતા, તે દોડીને રમાતી રમત છે અને આઉટ અડીને આઉટ કરવાનું હોય છે, એટલે આમાં કોઈ
સાધન નથી હોતા, પરંતુ આ મેદાન છે. આપણે કબડ્ડીનું જોયું ને એવી જ રીતે, તો એનું મેદાન પણ આપણે જોઈ લીધું, કઈ રીતે રમાય એ પણ જોઈ લીધું. પછી આપણે શીખ્યા હતા ચેસ, તો ચેસ વિશે પણ આપણે શીખી લીધું. ચેસના જે સાધનો છે એટલે કે એની જે કુકરી છે એ પણ આપણે જોઈ લીધી. ત્યાર પછી બેડમિન્ટન, કે બેડમિન્ટનમાં ફૂલ રેકેટ હોય છે અને એ ફૂલ રેકેટ આપણે જોઈ લીધા છે, બરાબર. અને બેડમિન્ટન છે સિંગલ લોકો રમી શકે છે, બરાબર, એમાં કંઈ ટીમ નથી હોતી. જ્યારે બાસ્કેટબોલ, કે બોલને છે બાસ્કેટની અંદરથી પસાર કરવાનો હોય છે, બરાબર, એના સાધનો પણ આપણે જોઈ લીધા. ત્યારબાદ વોલીબોલ, કે વોલીબોલ કઈ રીતે રમાય છે એ પણ આપણે જોઈ લીધું, વોલીબોલના સાધનો જોઈ લીધા, બરાબર. તો બાળમિત્રો, આપણે અહીં સુધી આ બધું જ શીખી લીધું છે, બરાબર. તો હવે પછીની હજી પણ કેટલીક રમતો બાકી છે એ આપણે પછીના લેક્ચરમાં શીખીશું. તો ત્યાં સુધી બધાને બાય બાય. અને હા, હોમવર્કમાં આ બધી જ ગેમના નામ લખી નાખવાના છે 5 વાર, ઓકે. તો તમે બધા તમારું ધ્યાન રાખજો, આપણે ફરી પાછા મળીશું. બાય બાય.